બિહારના મુખ્યમંત્રી તેમના શાસનને ભલે રામ રાજ્ય કહેતા હોય પરંતુ સુશાસન બાબુના રાજમાં મહિલાઓ જરા પણ સલામત નથી. મુજફ્ફરપુરમાં સંરક્ષણ ગૃહમાં રહેતી 40થી વધુ બાળકીઓને હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ પાપનો આરોપ બિહારના નેતા અને અધિકારીઓ પર લાગ્યો છે. અને હદ તો એ છે કે જેણે જેણે પણ પાપનો ગળો ફોડવાની વાત કરી તે તમામ લોકોની હત્યા કરવામાં આવી. સુશાસન બાબુનો રાજકીય થપ્પો લગાવીને ફરતા નીતિશકુમારના રાજ્ય બિહારના આ દ્રશ્યો છે, જ્યાં બાળકીએ સંરક્ષણ ગૃહમાં પણ સલામત નથી. જંગલ રાજની પરાકાષ્ઠા તો એટલી છે કે એક નહીં બે નહીં 21 બાળકીઓને નેતાએ અને નીતિશકુમારની સરકારના અધિકારીઓએ હવસનો શિકાર બનાવી. નીતિશજી કે રાજ મે બિહાર જો હૈ બરબાદ હો ચુકા હૈ. બચ્ચિયા સુરક્ષિત નહીં હૈ, અપને માતા પિતા કે સાથ ભી બચ્ચિયા સુરક્ષિત નહીં રહી. અબ તો બિહાર કા લો એન્ડ ઓર્ડર જો હૈ સરકાર મે કા કોઈ કંટ્રોલ નહીં રહે ગયા. બિહારના મુજફ્ફરનગરમાં આવેલ બાળગૃહમાં 40થી વધુ બાળકીઓ રહેતી હતી અને એનજીઓએ બાળકીઓ સાથે વાત કરી અને રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં બાળકીઓ સાથે બળાત્કાર થતો હોવાના ચોંકાવનારા ખુલાસા થયા. બિહારના નેતાઓ અને અધિકારીઓ બાળકીઓનું શારીરિક શોષણ કરતા હતા. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો કે ઘણી પીડિતાઓ પાસે ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ બિહારના સામાજિક કલ્યાણ વિભાગે પોલીસ ફરિયાદ કરી. પીડિતાઓએ પોલીસને જાણકારી આપી હતી કે તેમની સાથે રહેતી એક બાળકીની હત્યા કરીને ગૃહમાં જ દાટી દેવામાં આવી, એટલે કોર્ટના આદેશ બાદ જેસીબી વડે ખોદકામ કરવામાં આવ્યું. આ કેસમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આરોપ છે કે નીતિશકુમારની સરકાર ઘણા લોકોને બચાવી રહી છે. જો લડકી વિરોધ કી ઉસકો માર કરકે લીચી કે બ્રિજ કે નીચે મુજફ્ફરપુર મે દફના દિયા ગયા. કોર્ટ ને કહા હૈ કે મેજિસ્ટ્રેટ કે સામને ઉસકો પૂરા ઉખાડા જાય. અબ જો લડકી રિપોર્ટ દર્જ કી થી ઉસકો વહાં સે ભેજ દિયા ગયા મધુબની. મધુબની મે ઉસ લડકી કો વહી જિસ પર સબસે બડા આરોપ હૈ મરવા દિયા. આજ સે 4 દિન પહેલે લડકી કો કુટ્ટી કુટ્ટી ફેંટ કરકે બાલીગીરી સે મરવા દિયા ગયા. 9 લડકી ભાગલપુર સે ગાયબ હૈ. મેડમ દુનિયા કી હિસ્ટ્રી કા સબસે બડા મેં ગૃહમંત્રીજી સે હાથ જોડ કે વિનમ કરુંગા કે સીબીઆઈ ઇન્ક્વાયરી ઇસમે બહોત આવશ્યક હૈ. બિહારમાં થયેલી પાપ લીલા પર નીતિશકુમાર મૌન છે. થોડા દિવસ પહેલા ઝારખંડના રાંચીમાં એક એનજીઓએ 6 બાળકીઓને વેચી નાખી, તો હરિયાણાના પંચકુલામાં ગેસ્ટ હાઉસમાં 22 વર્ષની યુવતી સાથે 40 લોકોએ બર્બરતા કરી. કડક કાયદો હોવા છતાં દેશમાં વધી રહેલી આવી ઘટનામાં કોઈ જ ફેર પડ્યો નથી, તે ગંભીર અને ચિંતાનો વિષય ગણી શકાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ,